સ્ટાર્ટ. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આપણા વિકાસના કેટલાક પાસા અવશ્ય ચિંતાજનક છે. પ્રાદેશિક વિષમતા, સામાજિક પરિવર્તન અને આર્થિક વિકાસ વચ્ચે સુમેળ ન હોવો વનસ્પતિ અંધાધૂની રીતે નાશ કરવો અને શહેરીકરણની વધતી જતી સમસ્યાઓ. ઔદ્યોગિક વિકાસના આંકડાઓ બતાવે છે કે ઘણા જિલ્લાઓમાં વાસ્તવમાં કોઈ પણ આધુનિક ઉદ્યોગ છે જ નહીં. શરૂઆતમાં એ માટે કેટલાક કારણો હતા, પરંતુ હવે ગમે તે સ્થિતિમાં સુધારો કરવા બનતા બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે એ વિષયમાં નકશો તૈયાર કરાવ્યો છે અને હવે સાવચેત થઈને ઔદ્યોગિક સ્થળ અને પછાત વિસ્તારોમાં મૂડીરોકાણનું માર્ગદર્શન કરી રહ્યા છીએ. ફકરો એક પોષણ આધાર અભ્યાસથી જાણવા મળ્યું છે કે જન્મદર તથા બાળ મૃત્યુદર પંજાબની સરખામણીમાં કેરળમાં બહુ ઓછા છે, કારણ કે કેરળની મહિલાઓમાં શિક્ષણનો દર ઊંચો છે, પરંતુ કેરળના બાળકોમાં આહારનો સ્તર પંજાબની સરખામણીમાં પણ ઓછો છે. અહીંયા દ્રષ્ટાંત છે એ વાતનું કે સ્થાયી વિકાસ માટે ઉત્પાદન અને માનવીય વિકાસ પર સમાનરૂપે ભાર દેવો જોઈએ. જવાહરલાલ નહેરુના સમયથી આપણે વિકાસની પ્રક્રિયામાં સંકળાયેલા આર્થિક, સામાજિક અને રાજનૈતિક પાસાઓની બાબતમાં સાવત છીએ. આપણી યોજનામાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે ફક્ત આર્થિક કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવેલ નથી, બલકે પછાત પ્રદેશો, પછાત વર્ગના લોકોમાં શિક્ષણનો પ્રચાર, આરોગ્ય અને કલ્યાણ માટે ખાસ કાર્યક્રમો, કૃષિ સંબંધી અને સંગઠનાત્મક તથા બીજા કેટલાક સુધારાઓનો પણ સમાવેશ થાય છે. તે પણ હજુ અસમતોલપણું તો રહેલું જ છે. આપણે અધિક જોરદાર રીતે મૂળ ન્યૂનતમ આવશ્યકતાના કાર્યક્રમને ચાલુ રાખવાનો છે. ફકરો આપણું અનાજનું ઉત્પાદન આપણી વસ્તીના વધારાથી અધિક રહ્યું છે, તો પણ કૃષિ વિકાસનો લાભ વિવિધ વર્ગોએ અને પ્રદેશોને સરખી રીતે મળતો નથી. આપણા ભૂમિ સુધારા નજીવા તો ન જ ગણાય, છતાં કેટલાક એવા ક્ષેત્રો છે જ્યાં એમનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી. એમાં ન્યાયાલયો અને અંગત સ્વાર્થ બહુ મોટી અડચણ છે. ઉત્પાદનની નવી ટેકનોલોજી માટે એક મોટા સાધન આધારની આવશ્યકતા છે, પરંતુ કે નાના ખેડૂતોને તો તે પોષાય નહીં અને એ રીતે તેઓ એના લાભથી વંચિત રહી જાય છે.